ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે ત્યારે હવે બ્રહ્મ સમાજ પણ પોતાના સમાજની ઉમેદવારી માટે ટિકિટની માંગ કરી રહ્યું છે। બ્રહ્મ સમાજની બ્રહ્મ પડકાર નામની સંસ્થાના કન્વીનર દ્વારા બ્રહ્મ સમાજને 20 ટિકિટો આપવા ભાજપ કોંગ્રેસ પાસે માંગ કરાઈ છે। જો માંગ નહીં સંતોષાય તો ચૂંટણીમાં કંઈક નવા જૂની કરવાના સંકેતો આપ્યા છે। 1960માં જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે સ્થાપિત થયું અને 1962માં જ્યારે પહેલું ઇલેક્શન થયું ત્યારથી અત્યાર સુધી ઇલેક્શનોમાં આગળ જોઈએ તો 2000ની સાલ સુધી બ્રાહ્મણનું રાજકીય ક્ષેત્રે ખૂબ સારું મહત્ત્વ હતું। વસ્તી પ્રમાણે બ્રાહ્મણને મહત્ત્વ મળતું હતું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી બ્રાહ્મણને જે રીતના કાપવામાં આવે છે, આજે પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસમાંથી અમારી પાસે સંઘ ખાવા પૂરતા એક ધારાસભ્ય છે અને ભાજપમાંથી અમારી પાસે ફક્ત 4 ધારાસભ્યો છે। તો બ્રાહ્મણનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયું છે। આ અસ્તિત્વ ફરીવાર ઉજાગર થાય, ફરી બ્રાહ્મણ પહેલાની જેમ આગળ આવે એના માટે અમે 20 ટકાની માંગણી કરી છે। બતાવવામાં આવેલા દ્રશ્યો છે ગીર સોમનાથના કોડીનારમાં આવેલી બ્રહ્મ સમાજની વંડીના, જ્યાં ગુજરાત બ્રહ્મ પડકાર જે બ્રહ્મ સમાજની સંસ્થા છે તેના કન્વીનર પૃથ્વી ભટ્ટ દ્વારા ખાટલા બેઠક યોજાઈ હતી, જેમાં 100થી વધુ બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા। આ બેઠકનો મુખ્ય હેતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બ્રહ્મ સમાજના ઉમેદવારોને ટિકિટ અપાવવાની માંગણીનો હતો। ગુજરાત બ્રહ્મ પડકાર નામની સંસ્થા દ્વારા ભૂતકાળમાં અમદાવાદ, ભાવનગર ને વડોદરા સહિત શહેરોમાં મહારેલીઓ યોજી દેખાવો કરવામાં આવ્યા હતા, પરંતુ વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે રેલીઓને બ્રેક લાગી હોવાથી હવે ખાટલા બેઠક યોજી બ્રહ્મ સમાજના મતદારોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કરાયું છે, તેમજ બ્રહ્મ સમાજના ઉમેદવારો માટે 20 થી 22 ટિકિટોની માંગ કરાઈ છે।